નમસ્કાર દર્શક મિત્રો મંતવ્ય ન્યૂઝ ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસકીયમાં આપ સૌનું સ્વાગત છે હું છું આપની સહયાત્રી બંશ્રી શાહ દર્શક મિત્રો દરેકના મનમાં એવા મૂંઝવતા પ્રશ્ન હોય છે કે ભાઈ મારા જીવનમાં આગળ શું થવાનું છે તમે કોઈ ઇન્ટરવ્યુ માટે જવાના હોય કે કોઈ ખાસ કામ માટે બહાર નીકળવાના હોય તો પણ એવું થતું હોય છે કે ભાઈ આ કામમાં મને સફળતા મળશે કે નહીં અને જ્યારે જવાનું હોય ત્યારે દરેકને રાશિ ભવિષ્ય તો યાદ આવે છે ઘણા બધા માધ્યમો દ્વારા સવારના પૂરમાં રોજિંદુ રાશિ ભવિષ્ય તો જાણી લેતા હશો પરંતુ આપણો કાર્યક્રમ એટલા માટે સવિશેષ છે કારણ કે આપણે આવતીકાલનું જે રાશિ ભવિષ્ય હોય છે આજે સંધ્યાકાળથી જ આપને જણાવી દઈએ છીએ જેથી કાલના દિવસમાં જે તમારે કોઈ પણ પ્લાન કરવાનું હોય એ આજે એડવાન્સમાં આપ કરી શકો તો તો ચાલો એ માટે શરૂ કરીએ આપણો કાર્યક્રમ કાલનો દિવસ દર્શક મિત્રો આવતીકાલે ત્રીજી સપ્ટેમ્બર અને શુક્રવાર નો દિવસ તો કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ત્રીજી તારીખના પંચાંગ દિન વિશેષ અને રાશિ ભવિષ્યની આ સાથે આપ ટીકાલેજનો જન્મદિવસ છે તેમનો આવનારું વર્ષ કેવું રહેશે તે પણ જણાવીશું અને આ સાથે આપને જો કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ ફોન કોલ કરીને અમારી સાથે લાઈવ પણ જોડાઈ શકો છો આ સાથે કેટલાક એવા ધાર્મિક પ્રશ્નો પણ આપણને સતાવતા હોય છે તેનું સમાધાન પણ તમને જાણવા મળશે એ માટે આપણે સાથે જોડાયા છે જિતેશ કિશન મહારાજ ચાલો મળીએ તમને કિશનભાઈ સ્વાગત છે આપનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન હરર મહાદેવ હરર મહાદેવ

વાત કરીએ તો ભાઈ કરણ કરણનોથી કરણ બાલવ છે સવારે ચાંતને ચુમ્માલીસ સુધી વિછોડો કે પંચકની વાત કરીએ તો ભાઈ કાલે પંચક પણ નથી અને વિછોડો પણ નથી સૂર્યોદયની વાત કરીશું સવારે છ કલાકે સૂર્યોદય થઈ જવાનો છે સૂર્યાસ્તની વાત કરીએ તો સાંજે છને ચાલીસ કલાકે સૂર્યોદય થશે વાત કરીએ તો ભાઈ ચંદ્રો દર બે અઠ્ઠાવન અને ચાર ના તારીખે ચાર ઓગણત્રીસે ચોક્કસથી ચંદ્રાસ્ત થવાનો છે અભિજીત મૂહર્ત વાત કરીશું તો બપોરે અગિયાર થી બાર છેત્તાલીસનું અભિજીત મૂર્ત છે

શ્રી મહિમાન સ્તોત્રમનો પાઠ કરો ચોક્કસથી તમને કાલે લાભ આપે અને તમારા જે પણ રૂડા રૂપાડા કામ છે ભગવાન શિવ તમને ચોક્કસથી તમારા પાર કરી આપે જીબેન બિલકુલ કિશનભાઈ આમ તો આવતીકાલે શુક્રવાર છે ઘણા બધા લોકો લક્ષ્મીજીના વ્રત કરતા હોય છે વૈભવ લક્ષ્મીનું પણ વ્રત કરતા હોય છે અને ખાસ કરીને ઘણા બધા લોકો એવી મૂર્તિના પણ દર્શન કરતા હોય છે ફોટાના જેમાં લક્ષ્મીજીના હાથમાંથી સોનાના સિક્કા કે ધન વરસતું હોય પરંતુ એક વસ્તુ નોટિસ કરી છે કે જ્યારે પણ લક્ષ્મીજીનો એવો કોઈ પણ ફોટો કે છબી હોય તો એની આજુબાજુ એક બાજુ ગણપતિજી હોય છે અને એક બાજુ સરસ્વતી માતા હોય છે એનું શું કારણ હોય છે જો બેન સૌપ્રથમ તો એક તો બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો છે કે ભાઈ આપણે બધા ભગવાનના દર્શન કરીએ છે પણ એમાં જે પણ બાજુમાં મૂર્તિ છે એના પણ દરેક રહસ્યો છે દરેક કહેવાય કે ભાઈ એમના એક કારણ છે તો કહેવાય કે કે ભાઈ લક્ષ્મીની જોડે ગણેશજી હોય છે કે તો કે ભાઈ વિષ્ણુ વિષ્ણુ અને લક્ષ્મી એટલે કે લક્ષ્મી નારાયણને કોઈ પુત્ર નથી બરોબર છે તેમણે ગણેશજીને દત્તક લીધા છે ગણેશજી એક દત્તકના રૂપે છે અને સરસ્વતી માતાને બરોબર છે લક્ષ્મીજી એમની બેન માની છે બરોબર છે એટલા માટે કે કહેવાય કે ભાઈ જે લક્ષ્મી હોય જે ઘરમાં લક્ષ્મી હોય ગણેશ લક્ષ્મીજી તો લક્ષ્મીનું સ્વરૂપ છે બરોબર છે અને ગણેશજી બુદ્ધિનું સ્વરૂપ છે તો જે ઘરમાં લક્ષ્મી હોય પણ એ ઘરમાં બુદ્ધિ ન હોય તો લક્ષ્મીને પૈસા તમારે ત્યાં વેડફાઈ જશે સાથે ગમે તે જગ્યાએ ક્યાંય નાખી દેશો શું નાખશો ખબર નહીં પડે એટલે કે ભાઈ જે ઘરમાં લક્ષ્મી હોય પણ જે ઘરમાં બુદ્ધિ ના હોય તો એ કામની નથી એ લક્ષ્મી નકામી થઈ જાય છે બરોબર છે હવે વાત કરીએ તો કે ભાઈ સરસ્વતી માં સેના છે વિવેકી અને તમારા એક કહેવાય કે વાણીના બરોબર છે તમારી પાસે કરોડો રૂપિયા પડ્યા છે બરોબર છે પણ એક તમારામાં વિવેક નથી તમારી વાણી સારી નથી લોકોને તમે ગમે તે રીતે અપશબ્દો બોલો છો ગમે તે રીતે દુરુપયોગ થાય છે એકદમ તમારી કડવાસ વાણી છે તો કોઈ તમારા જોડે સંબંધ નહીં રાખે બરોબર છે એટલે કે જે ઘરમાં ક્યારે તમારું લક્ષ્મી બરોબર છે ધન તમારું એક સંયમ રીતે રહે સારી રીતે રહે ને એક નિયમિત પ્રમાણે તમારે કઈ રીતે રહી શકે તો જે ઘરમાં બરોબર છે મા લક્ષ્મી હોય એટલે કે જે ધન હોય જે ઘરમાં બુદ્ધિ હોય એટલે કે જે ઘરમાં આપણે કે ગણેશજી હોય અને અને જે વાણી વિવેક બરોબર બરોબર બે હોય છે એટલે કે સરસ્વતી હોય એ ત્રણ વસ્તુ જે ઘરમાં હોય એ ઘરમાં હંમેશા માણસ સુખી હોય એટલા માટે જ આપણે ત્રણેના ફોટા સાથે હોય છે અને એના દર્શન કરીએ છીએ કે માં ખાલી મારે લક્ષ્મી નથી જોઈતી મારે લક્ષ્મીની સાથે મને બુદ્ધિ પણ આપજો અને બુદ્ધિની સાથે મને વિવેકી પણ રાખજો અને માણી મારી વાણીમાં મધુરતા રાખજો બરાબર છે જ્યારે ભગવાન આપણે કહેવાય કે તમારે વામન અવતાર લેવા ગયા ત્યારે બલિરાજા જોડે પણ પહેલાં ખાંડથી પણ મધુર વખાણ કર્યા તમે જેના ઘરે પણ દાન લેવા જાઓ કામ તમે કરાવવા જાઓ તો સૌ પ્રથમ એના વખાણ કરો ભગવાને પણ બરાબર છે બલિરાજાને વખાણ કરતા કે હું એવા રાજાને મળ્યો છું કે જેનું આખા ચારે ક્ષેત્રોમાં પાંચે જગતોમાં બધે નામ છે એટલે કે એટલા વખાણ એટલે ક્યારે એટલે કે મા સરસ્વતી એમના જોડે હતા એટલા માટે જ હંમેશા આપણે જ્યારે પણ ફોટાના દર્શન કરીએ છીએ જોડે એટલે જ હોય છે કે મા લક્ષ્મીને તમે ઘરમાં લાવશો પણ તમારા જોડે ગણેશજી અને સરસ્વતી હોય તો નથી અને ખાલી બરોબર છે બુદ્ધિ અને લક્ષ્મી હોય તો પણ ધન કામનું નથી ધન ક્યારે કામનું થાય કે તમારામાં એક વિવેક હોય લખ્યું છે ભાગવતમાં દસ સાડા બાર વર્ષે કાર્ડ બદલાય છે બરોબર છે કોઈનો પણ સાડા બાર વર્ષે કાર્ડ બદલાય છે અને જો તમને એ ધન વિવેકથી વાપરતા ના આવડે તો ચોક્કસથી એ તમારું ધન એનું નાશ થાય છે પતન થાય છે એટલે કે તમારી પાસે જે પણ ધન છે વિવેકથી વાપરો સંગ્રહ કરો આગળ જતાં કામમાં આવશે તો આ સૂચના આપે છે આ જ ત્રણ જે ફોટા છે એ ત્રણ ફોટા પણ તમને આ સૂચના આપે છે કે વિવેકી બનવાનું છે બુદ્ધિશાળી બનવાનું છે ને એને લક્ષ્મીનો નિયમ પ્રમાણે ઉપયોગ કરવાનો છે તો બંસરીબેન આ રીતે એનું જે છે એક કારણ છે અને આ આપણે બધાએ પણ કહેવાય કે ભાઈ લાઈફમાં ફોલો કરો અમુક વખત લોકોની જોડે બહુ પૈસા હોય તો છકી જાય છે વિવેકથી પૈસા વાપરતા નથી અને માં સરસ્વતી એ જ શીખવાડે છે કે તમારી વાણીમાં મધુરતા નથી રહેતી કે ઈગો આવી જાય છે તમારા અભિમાન આવી જાય છે એટલા માટે જ ભગવાન સરસ્વતી ગણપતિ ભગવાનને લક્ષ્મીજી જોડે બેઠા છે જે લોકોનામાં ત્રણ વસ્તુઓ છે એનું જીવન તરી જશે ત્રણેના આશીર્વાદ મળશે અને નવા નવા લાભો પણ ભગવાન તમને આપતા રહેશે જી બિલકુલ ખૂબ જ સરસ વાત સમજાવી ઘણા બધા લોકોને આ વાતની ખબર નહીં હોય અને આજે તમને જાણવા મળી ગઈ છે હવે રાશિફળની વાત કરીશું પહેલી ત્રણ રાશિ કે મેષ વૃષભ અને મિથુન કેવો રહેશે આ જાતકો માટે કાલનો દિવસ ચલો વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિવાળા જાતકોને તો મેષ રાશિવાળાને વિદ્યાર્થીઓનો લાભ થાય ચોક્કસથી કાલે ભાઈ જે પણ વિદ્યાર્થી વર્ગ છે એ લોકોનો લાભ સારો એવો જોણી રહ્યો છે નાની મોટી આંખોની સમસ્યા દેખાઈ રહી છે એના માટે તમારે વરિયાળી અને બદામનું દૂધ જે પણ લોકો પીવે એ લોકોની આંખોની સમસ્યા સમસ્યા દૂર થાય છે આંખોની તમારે બરોબર સમસ્યા હોય તો ચોક્કસ ત્યાં કરવાથી તમને ફાયદો થશે બહુ દોડધામ કરવી નથી કાલે બહુ દોડધામ ના કરતા કોઈક કોઈક એક જગ્યાએ કામ પતા બીજું કામ એટલે કે ભાઈ બહુ દોડધામ ના કરતા દિવસ શાંતિથી પસાર કરજો અને લોકો જોડે ચંચુપાત પણ ખોટી ખોટી ના કરતા કોઈ પણ તમારો સમય છે પોતાના માટે એકાંત માટે વાપરજો ચોક્કસથી લાભ થશે શુભ કલર તમારા માટે જ્યારે નારંગી અને શુભ નંબર ત્રણ રહેશે વાત કરીએ તો વૃષભ રાશિવાળા જાતકોની તો નાની નાની વાતોનો મોટો પહાડ ના બને એનું ખાસ ધ્યાન રાખજો વાતમાં કંઈ દમ ના હોય બરોબર એકદમ નાની વાત હોય પણ એનું સ્વરૂપ મોટું થઈ જાય તો કાલે કશો તમારી જોડે આવું ના થાય ખાસ ધ્યાન રાખવાનું છે વડીલોના આશીર્વાદ લઈને કામ કરો તો ચોક્કસથી લાભ થાય તમારા વડીલોના આશીર્વાદ લઈને તમે જે પણ નાનું મોટું કામ કરશો તો લાભ થશે અને કોઈ નવા વિચારો આવી શકે એમ છે તમારા મગજની અંદર કોઈ ચોક્કસથી નવા વિચારો આવી શકે એમ છે મનને શાંતિ મળશે એટલે કે તમારા મનની અંદર બરોબર છે જે પણ વિચારો ચાલે છે એ શાંત થશે કોઈક નવો ઉદ્ગમ કોઈક નવા વિચારો ચોક્કસથી તમને પ્રબળ બનાવશે શુભ કલર તમારા માટે ચોકલેટી અને શુભ નંબર જોવા રહેશે હવે વાત કરીએ તો ભાઈ મિથુન રાશિવાળા જાતકોની તો કાલે શરીર પ્રફુલ્લિત રહે મિથુન રાશિવાળા જાતકોનો ચંદ્ર બરોબર છે કાલે એમની રાશિમાં છે એટલે કે ભાઈ શરીર એકદમ પ્રફુલ્લિત રહે એકદમ સ્ફૂર્તિમય રહે નવા નવા કામો કરવાની ઈચ્છા થાય આનંદમાં દિવસ રહે વડીલો તરફથી પણ લાભ થાય કોઈ પણ તમારા વડીલો તરફથી કાલે તમને લાભ થશે ચોક્કસથી કોઈ મોટો ફાયદો જોઈ રહ્યો છે પણ હા ક્રોધને નિયંત્રણ માં રાખવાનું છે ખોટો ખોટો ક્રોધ ના આવી જાય બરોબર છે ખાસ નિયંત્રણમાં રાખીશું પ્રવાસનો યોગ પ્રબળ બને નાના મોટા પ્રવાસનો યોગ પ્રબળ બને છે શુભ કલર તમારા માટે જાંબલી અને શુભ નંબર

અનુભવોને યાદ કરો નાના મોટા અનુભવો તમે યાદ કરો ને એમાંથી કંઈક નવું શીખવા પણ મળે અને કોઈ તમારી રાહ જોઈ શકે એમ છે કોઈ પણ વ્યક્તિ તમારી રાહ જોશે શુભ કલર તમારા માટે જયારે વાયોલેટ ને શુભ નંબર બે રહેશે હવે વાત કરીએ તો સિંહ વાળા જાતકોની તો સિંહ વાળા નાની વાતને મોટી ના કરતા કોઈ પણ નાની વાત થઈ ગઈ તમારા કર્મચારી જોડે સકર્મચારી જોડે તમારા આપણે કહેવાય કે શેડ જોડે તમારા જે પણ પરિવારના સભ્યો છે એની જોડે પણ કાંઈ નાનું મોટું તમારા અસમંજસ થયું અથવા તો તમારા નાના મોટા વિચારોમાં અને મતભેદમાં મોટું એનું સ્વરૂપ ના કરતા તમારે આગળ જતા લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે કોઈ પણ કાલે નાની મોટી વાત તમારા લગ્ન માટેની ચાલી શકે એમ છે અથવા તો કોઈ માંગું સારું એવું તમારા માટે આવી શકે એમ છે સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખીશું બહાર જઈએ તો સાધન ચલાવતા ધ્યાન રાખીશું અને લોકો તમારા તરફ આકર્ષાશે તમારો શુક્ર ઉંચ થાય છે સિંહ રાશિ વાળા લોકો તમારા તરફ આકર્ષાય શુભ કલર તમારા માટે જયારે ગોલ્ડન અને શુભ નંબર આઠ રહે હવે વાત કરીએ તો ભાઈ કન્યા રાશિ વાળા જાતકોની તો વિવેકી બનવાની થોડી જરૂર છે કન્યા રાશિ વાળા અને કિંમતી વસ્તુનું પણ ધ્યાન રાખીશું સોના ચાંદી પર્સ પાકેટ કે મોબાઈલ જે પણ હોય એકદમ સાચવીને શાંતિથી મૂકીશું વાણીમાં પરિવર્તન ચોક્કસથી તમારો દેખાય છે એક મધુર વાણી

અને છે એની કરાવવી કે ચાલે અને એને જીવનમાં સફળ થવા માટે શું કરવાનું છે જી વાત કરે તો સૌ પ્રથમ તો મીન રાશિ ના ચંદ્ર છે બરોબર છે તુલા રાશિના લગ્ન બેઠા છે

નથી મળતી સૂર્ય શનિ લગ્નેશના ના સ્થાનમાં છે બરોબર છે મેષ રાશિના લગ્નેશ બેઠા છે શુક્ર ની મહાદશા છે ને રાહુની અંતર છે ચિંતન જેના કારણે સમસ્યાઓ સર્જાય છે હવે આ રાહુની અંતરદશા સપ્ટેમ્બરમાં તમારે પચશે ચોક્કસથી પછી લગ્નના યોગ પણ પ્રબળ દેખાય છે સાથે સાથે તમારા જોવા જઈએ તો કે ભાઈ નોકરીમાં મોટું સ્થળાંતર પણ દેખાય છે કે ભાઈ નોકરીમાં પરિવર્તન જોવાઈ રહ્યું છે કે ભાઈ બે હજાર બાવીસ પહેલા બરોબર છે સારામાં સારી એમએનસી કંપની કે કોઈ પણ એક સરકારી નોકરીમાં તમે પ્રયત્ન કરો મંગળ તમારો ઘણો સારો છે બરોબર છે ઊંચનો છે લગ્નમાં નાનો મોટો વિલંબ આપશે પણ સરકારી નોકરીમાં ચોક્કસથી લાભ આપી જશે તો સરકારી નોકરીની તૈયારી કરો ભાઈ ચોક્કસથી કેક નાના મોટા લાભ થઈ જશે અને તમને એક મહિના પછી સારામાં સારી નોકરી પણ પ્રાપ્ત થઈ જશે જી ભાઈ બિલકુલ અને એક કોલર છે સાથે હેલો હેલો જી જણાવો

સૂર્યને બુદ્ધ ધનેશના સ્થાનમાં એટલે કે વિદ્યાના સ્થાનમાં પણ તમને લાભ આપે એવો છે અને તમે ચોક્કસથી ભાઈ શિયનો પ્રયત્ન કરો લાભ થશે એક ઉપાય પણ આપું છું નિયમિત પ્રમાણે સવારે બે તુલસીના પાન રોજ સવારે ઊઠીને ખાઈ જવાના બરોબર છે ચરણા મૃત પીવાનું રાખજો ચોક્કસથી તમને લાભ પણ આપશે અને રાહુ તમારો જે છે એ તમારા આપણે પંચમ ભાવનો બેઠો છે તો ઓમ રાંગ રાવે નમ ઓમ રાંગ રાવે નમ તમને કરવાનો છે માળા કારણ કે જ્યારે રાહુ પંચમ ભાવમાં બેસે તમે સીએ તો થાવ પણ નાની મોટી ગેપો પણ આવે એ નાની મોટી ગેપ ના આવે બરોબર છે નાના મોટા તમારા જે નિયમોમાં અડચણ ના આવે એના માટે થઈને તમને મેં આ મંત્ર આપ્યો છે ઓમ રાંગ રાવે નમનો મંત્રનો જાપ એકસો આઠ વાર કરવાથી તમને લાભ થશે તમારું સીએ નું જે પણ તમારી જે ઈચ્છા છે ચોક્કસથી પૂર્ણ થઈ જશે જી બેન બિલકુલ અને એક કોલર છે આપણી સાથે હેલો હેલો જી જણાવ હેલો હું ખૂબ જી બોલું છું

વાત કરે તો કે ભાઈ અત્યારે એમને જોવા જઈએ તો લગ્નેશ તુલા રાશિના બેઠા છે મંગળની મહાદશા છે અત્યારે જોવા જઈએ તો ચંદ્રની અંતરદશા ચાલી રહી છે તમારી છોકરી ઓલિમ્પિકમાં પણ જાય બેન તમે એનો પ્રયત્ન વધારે કરાવો તો ચોક્કસથી થી ઓલિમ્પિકમાં જાય પણ એના માટે નિયમિત પ્રમાણે એક તો મંગળ રાહુ જે લાભના સ્થાનનો બેઠો છે એનું નિવારણ કરવું પડે બરોબર છે નામ કરીને આવે એવી છોકરી છે ડાઈ છે ચંદ્ર ખૂબ સારો પ્રબળ છે સાથે સાથે મંગળ રાહુનો જે અંગારક યોગ બન્યો છે એનું નિવારણ માંગે છે બાકી પણ 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 ઘણો સારો છે 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 ગુરુ ચોક્કસથી જોવા તો ભવિષ્ય ઘણું સારું જે ને રાહુનો અંગારક યોગ બન્યો છે એનું તમારે નિવારણ કરવું પડશે તમારે નિયમિત પ્રમાણે પાંચ મંગળવાર કોઈ પણ કેસરી કલરના કપડા બરોબર છે કેસરી કલરના વસ્ત્રનું દાન દેવાલયમાં જઈને કરાય આપજો તો કોઈ નિર્ધન વ્યક્તિને કરશો તો પણ ચોક્કસથી લાભ થશે બેન જા તુલા રાશિ વાળા ને કોઈ ખોટી શંકા કરવાની નથી બરોબર છે શંકામય સ્વભાવ થયો હોય તો એ શંકામય સ્વભાવ છોડવાની ખાસ જરૂર છે મતભેદ પણ નથી કરવાનો ખોટી જગ્યાએ નાનો મોટો મતભેદ ના થાય તમારા પારિવારિક જોડે તમારા મિત્ર વર્ગ જોડે તે પણ ના કરતા ખોટા ખર્ચા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું કોઈ પણ ખોટા ખર્ચા ના થાય મુશ્કેલીઓથી બચવું તમારા નાની મોટી મુશ્કેલીઓથી બચીને રહેવાનું છે શુભ કલર તમારા માટે જ્યારે બદામીને શુભ નંબર આઠે રહેશે હવે વાત કરીએ તો ભાઈ વૃષિક રાશિ વાળા જાતકોની તો વૃષિક રાશિ વાળાને ભાગ્ય સાથ આપી શકે એમ છે છે જે પણ કામ કરવા ભાગ્યના બળથી તમે ચોક્કસથી વિજય પ્રાપ્ત કરો લાભ થાય એવો વાતાવરણમાં તમારા નાના મોટા છે વાતાવરણમાં એટલે સહેજ આપણે ઠંડા પાણી મૂકીને બેસવાનું અને લોકોને ઠંડુ પાણી પીવડાવવાનું પરિવારમાં હોય કે નોકરીમાં હોય તો આઈસ્ક્રીમ ખવડાવી દેજો એટલે બધાના મગજ શાંત થાય કારણ કે વાતાવરણ ગરમાવટ છે તો તમારા ઉપર લોકો આવે નહીં બરોબર છે સ્વ કેન્દ્રીકરણ અપનાવવાનું છે પોતાનું જાતે જ તમારે કાલે કોઈની જોડે અપેક્ષા નથી રાખવાની જે પણ તમે કામ કરો એ પોતે જાતે સ્વ કેન્દ્રીકરણ કરીને કરજો લાભ થશે અને કોઈ મૂલ્યવાન વસ્તુઓ તમને કાલે મળી શકે એમ છે સારામાં સારી કોઈ વસ્તુઓ તમને મૂલ્યવાન મળી શકે એમ છે શુભ કલર તમારા માટે નીલમ અને શુભ નંબર ચાર રહેશે વાત કરીએ ધનુ રાશિ વાળા જાતકોની તો અચિંતા કોઈ મળી જાય તમે રસ્તામાં કે નોકરીમાં કે બહાર વેપાર ધંધામાં જ્યાં પણ છે કોઈ અચિંતા તમારા વ્યક્તિ જોડે મુલાકાત થઈ શકે એમ છે કોઈ મહત્વના મુદ્દા પર તમારા જે પણ અત્યારે પરિવારિક કે શારીરિક કે સામાજિકમાં જે પણ તમારા મુદ્દાઓ છે એ કાલે એ મુદ્દા પર મહત્વની વાતો કાલે તમારા જોડે પરિવાર જોડે થશે વાત કરીએ તો પીળી વસ્તુ રાખવાથી કાલે ફાયદો છે રાશિ ધનુરાશિને બરોબર છે ગુરુ કાલે ખૂબ ઊંચો ન બને છે તો કોઈ પીળી વસ્તુ રાખજો ચોક્કસથી લાભ થઈ જશે અને કિંમતી વસ્તુઓનું પણ ધ્યાન રાખીશું ખાસ કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખીશું શુભ કલર સોનેરી ને શુભ નંબર એક રહેશે હવે વાત કરીએ તો ભાઈ મકર રાશિવાળા જાતકોની તો મકર રાશિવાળાને ખોટા ફિઝુલ ખર્ચા કાલે રહ્યા કરશે બરોબર છે ધનનો તમારે ખોટો સંયમ રાખવાનો છે કે ખોટો બગાડ ના થાય ચોક્કસ થી છે પૈસાની અછત સર્જાશે બરોબર છે મકર રાશિ વાળા કાલે પૈસાને બચાવીને રાખજો ખોટી જગ્યાએ વપરાશ ના કરતા આને તમે દિવસ જઈ શકે એમ છે ચોક્કસથી દિવસ સારો જોવાઈ રહ્યો છે અને તમારા બાળકોની યાદ આવે અથવા તો તમને જે પણ બાળક ગમતું હોય આજુબાજુમાં કે તમારા પરિવારમાં કોઈ પણ બાળક હોય બાળકોની યાદ આવી શકે એમ છે શુભ કલર તમારા માટે કોફી ને શુભ નંબર સાત છે હવે વાત કરીએ તો ભાઈ કુંભ રાશિ વાળા જાતકોની તો કાલે બહાર જમવાનું ટાળજો બહાર જતા હોય તો કાલે જમવા તમે જતા હોય તો તમે કાલે વિચારીને જજો બહાર જમવાનું ટાળી શકો એમ છો ન બોલવામાં નવ ગુણ છે કાલે કોઈ એવા તમારી જોડે બરોબર છે વ્યવહાર થાય કોઈ એવા તમારી જોડે કાલે કોઈ વસ્તુઓ થાય તો તમારે ચોક્કસથી બોલવામાં આગળ પડતા ના રહેતા ના બોલતા જે પણ વાત છે એને જવા દેજો એક આપણે કહેવાય કે ભાઈ શંકર ભગવાન શું સૂચવે છે કે ભગવાને ઝેર પીધું છે બરોબર છે કે તો કે જ્યારે નીચે પેટમાં પણ નથી પીધું અને ઉપર પણ નથી લઈ ગયા કેમ કે એટલે કે આપણે એવી જ રીતે પેટમાં જે પણ કોઈ આપણને આપતું હોય કે ભાઈ બોલતા હોય કશું પણ હોય એને ગળે રાખવાનું પેટમાં પણ નહીં લઈ જવાનું અને ઉપર બી નહીં લઈ જવાનું એટલા માટે એને નીલકંઠ કહેવાય છે બરોબર છે કશું પણ કોઈ બોલે એને અહીંયા રાખવાના આપણને પણ કોઈકના નિંદા કરવાનું મન થાય તો કોઈના પણ આપણે ખરાબ બોલવાનું મન થાય આપણે અહીંયા રાખવાનું બરોબર છે અને બોલવાની દેવાનું સહન કરતા શીખવાનું અને જે સહન કરતા શીખે છે એ જ ભગવાનની નજીક જઈ શકે એમ છે તો કાલે બોલવામાં તમારે સાચવાનું છે તમારા મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે તમારા ખાસ મિત્રને એક પ્રેમ વાળો અહેસાસ તમને ચોક્કસથી થશે અને પ્રેમમાં સફળતા પણ મળી શકે એમ છે શુભ કલર તમારા માટે જ્યારે ગ્રે અને શુભ નંબર છે વાત કરીએ રાશિવાળા જાતકોની તો વેપારમાં વેપારમાં ફાયદો જણાય ચોક્કસથી તમારા નાના મોટા લાભ મોટા થઈ શકે એમ છે લગ્નના યોગ જે લોકોના નથી થતા એ લોકોના લગ્નના યોગ પણ પ્રબળ બને છે સખત મહેનત કરવી પડશે બરોબર છે વેપારમાં ફાયદો તો થશે પણ ક્યારે તો કે થોડીક મહેનત તમારી વધારે માંગી લેશે સખત મહેનત કરવી પડશે અને લાગણી પર નિયંત્રણ રાખવાનું એક ઇમોશન્સવાળો જે પાર્ટ છે એ કાલે તમારે થોડોક સાચવવાનો છે કોઈ લાગણીમાં એને ખોટા કામ ના થઈ જાય અથવા તો કોઈની જોડે તમારા વ્યવહાર ના થઈ જાય એવા કે ભાઈ અમુક લોકો માંગતા હોય લાગણીમાં એને કે ભાઈ તમે અત્યારે પૈસાની જરૂર છે ને આપણને પછી લાગણીમાં એને આપણે આપી દઈએ છીએ ને પછી પાછા નથી આવતા તો કાલે તમારે લાગણીને સાચવીને રાખવાની છે નિયંત્રણમાં રાખવી છે કોઈ ખોટો તમારો દુરુપયોગ ના કરી જાય એ વાતનું ધ્યાન રાખીશું બાદ શુભ કલર તમારા માટે જ્યારે ચાંદીને શુભ નંબર

ભગવાન આ વખત નીચે આવીને તમને આશીર્વાદ આપવાના છે અને ભગવાનની બરોબર છે કોઈ શક્તિ અદભુત શક્તિ તમારા કામો પૂરા કરવાની છે જે પણ તમે સપના જોયેલા છે જે પણ તમારી અંદરની ઈચ્છાઓ છે ભગવાન સ્વરૂપમાં આવીને એ તમને પૂર્ણ કરશે એટલે કે આ વખત તમને કોઈ એવા વ્યક્તિ મળે અથવા તો કોઈ એવી વસ્તુઓ સર્જાય બરાબર છે કે જેના કારણે તમારા અધૂરા કાર્યો છે તમારે જે પણ કામ કરવાની ઈચ્છાઓ છે એ પૂર્ણ થાય કોઈ નવી વસ્તુઓ લોખંડની નવી વસ્તુ કાલે જેનો પણ જન્મદિવસે શનિ ઉંચનો થાય છે એટલે કે કોઈ પણ નવી લોખંડની વસ્તુ તમારા ઘરમાં આવે જે લોકોને ગાડીના સપના હોય અથવા તો જે લોકોને પાછા કહેવાય કે નવા સાધનના સપના હોય ચોક્કસથી પૂર્ણ થશે પણ લાંબા મોટા સપના ના જોતા વિમાનના હેલિકોપ્ટર ના ના જોતા એના માટે પાછો લાંબો સમય જશે ચોક્કસ થી લાભ થઈ શકે એમ છે વાત કરીએ તો ભાઈ બીજી કે જે લોકોને શારીરિક સમસ્યા છે બરોબર કે ભાઈ એમાં ખાસ કરીને જે લોકોને નહીં બરોબર છે કે ઢીંચણની કે એવી બધી સમસ્યાઓ છે એ લોકો નિયમિત પ્રમાણે જો શનિ ખૂબ ઊંચનો થાય છે નિયમિત પ્રમાણે શનિ મહારાજને સરસ્યાના તેલનો દીવો કરે તો આ વર્ષની અંદર ચોક્કસથી કોઈ એવું સમાધાન મળે કે તમારા દુખાવા મટી જાય બરોબર છે શનિ ઊંચનો થાય છે નાનો મોટો તમને ફાયદો આપીને જશે જેવી જે લોકોને માનસિક સમસ્યાઓ થોડીક રહે છે કે ભાઈ મગજમાં તણાવ બહુ રહે છે મગજમાં તમારા વિચારો ખૂબ રહે છે રાતે ઊંઘ નથી આવતી એ લોકો માટે નિયમિત પ્રમાણે તમારે બરાબર છે ખાસ ધ્યાન એવું રાખવાનું છે કે કોઈ ત્રીજા વ્યક્તિના કારણે તમારા ઘરમાં મતભેદ ન થાય બરોબર છે શનિ શું કરાવે કે ત્રીજા વ્યક્તિના કારણે ઘરમાં મતભેદ કરાવે તો કોઈ ત્રીજા વ્યક્તિના કારણે તમારા આ વર્ષ દરમિયાન કોઈ મતભેદ ન થાય

દિવસ કેવો કાર્યક્રમમાં આજે તો બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આજે સમય એટલે કે સાંજે સાડા ચાર વાગ્યે મને રજા આપશો ને હા મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પડે પડની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે એ માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્ય ડોટ કોમ સાથે નમસ્કાર